વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 માં ગુજરાતી વિષયમાં પ્રથમ કાવ્ય છે અખિલ બ્રહ્માંડ તેનો આજે આપણે અભ્યાસ કરવાના છે અખિલ બ્રહ્માંડ માં જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે પદ છે અને જેના કવિનું નામ છે નરસિંહ મહેતા આ કવિ છે નરસિંહ મહેતા એનો આપણે થોડો પરિચય મેળવી તો આ કવિનું મૂળ નામ નરસિંહ મહેતા છે અને ઉપનામ છે કે આદ્ય કવિ અથવા તો આદિ કવિ છે આ કવિનો જન્મ 15મી સદીમાં થયો હોય તેવું માનવામાં આવે છે અને એનું જન્મ સ્થળ છે એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે મિત્રો એનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો પરંતુ ત્યારબાદ તેઓ જૂનાગઢ જાય છે એટલે એની કર્મભૂમિ જૂનાગઢ પણ ઓળખાય છે તેની કૃતિની જો વાત કરીએ તો હાર હુંડી કુંવરબાઈનું મામેરું સામણસાનો વિવાહ જેવી કૃતિઓ લખી છે ત્યારબાદ તેને પ્રભાતિય લખ્યા છે જાગને જાદવા જાળ કમળ છાંડી જાને બાળા આવા અલગ અલગ પ્રભાતિય લખી છે પ્રભાતિયાની વાત કરીએ તો મિત્રો પ્રભાત એટલે કે સવારે ગવાતા હોય તેને પ્રભાતિય કહેવાય છે એ પ્રભાતિય પણ તેને લખ્યા છે મિત્રો આજે તમે ગામડાની અંદર જાઓ તો વહેલી સવારે 4:30 ની આસપાસ ગામડાની બહેનો છે એ ઘંટી પર ધરણા ધરતી વખતે સરસ મજાના પ્રભાતિય ગાતી હોય છે જેમ કે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા તુજ વિના ધેનમાં કોણ જાસે રે જાગને આવા સરસ મજાના પ્રભાતિય ગાતી હોય અને ઘંટી વડે અનાદરતી હોય છે અને ખાસ કરી અને નરસિંહ મહેતાએ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો રચી અને ગુજરાતી ભાષાને એકદમ સુંદર બનાવી છે રડિયાત બનાવી છે તો આ કવિતા છે એને પ્રથમ તો હું ગાયન કરું છું ત્યારબાદ આપણે આ કવિતાને વિગતે સમજીશું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે મિત્રો આ કાવ્યને હવે આપણે વિગતે સમજીશું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે અખિલ અખિલ એટલે આખા આ બ્રહ્માંડ એટલે આ વિશ્વમાં આખા વિશ્વની અંદર હરિ એટલે કે ભગવાન એક જ છે જ્યારે આપણે શું થાય છે કે જુજવે રૂપ અનંત ભાસે આપણે તેના જુદા જુદા રૂપ એટલે સ્વરૂપે ભાસે એટલે દેખાય છે અનંત જેનો કોઈ અંત નથી ઈશ્વર મિત્રો એક એવી શક્તિ છે જેનો કોઈ અંત નથી વિશાળ છે દેવમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાસ દેહ દેહ એટલે આપણું આ શરીર આ શરીરની અંદર દેવ એટલે કે જીવ રૂપે છે તત્વમાં તેજ અહીં મિત્રો તત્વ એટલે આપણું શરીર છે
એ પાંચ તત્વોનું બનેલું છે, આકાશ, જમીન, જળ, વાયુ અને અગ્નિ. આ અગ્નિની અંદર આ પાંચ જે તત્વ છે આ તત્વમાં તે જ સ્વરૂપે છે. શૂન્યમાં સત્ય થઈ વેદવાસ, જે અહીંયા જે હવા ન હોય તો એને આપણે શૂન્ય અવકાશ કહીએ, પણ ત્યાં પણ ઈશ્વરનો વાસ શબ્દ રૂપે રહેલો છે એવું વેદની અંદર. વેદ એટલે જે આપણા આર્યો હતા પૂર્વજો, એના દ્વારા જે પુસ્તકો લખવામાં આવ્યા છે. ચાર વેદ છે મિત્રો, આપ જાણો છો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ વેદની અંદર પણ એવું કહેવામાં આવે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. મિત્રો, ઈશ્વર અલગ અલગ સ્વરૂપે રહે છે એવું ઋષિ મહેતા કહે છે. એ મુજબ પવનમાં પડતું છે, પાણીમાં પડતું છે, ભૂમિમાં પડતું છે, ભૂધરા. ભૂધરા એટલે ભૂને, એટલે કે જમીનને જે ધારણ કરી છે. મિત્રો, કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો જેને ટચની આંગળીએ આખો પર્વત છે ઊંચો કર્યો હતો, તો અહીંયા પણ કૃષ્ણની આપણે વાત કરીએ તો એ જમીન ધારણ કરી છે એમાં પડતું છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, સુંદર મજાનું બીજ વાવો એટલે વૃક્ષ ઊંચું થાય એ આકાશ સુધી જાય, આકાશને આંબા જઈ રહ્યો હોય તેવું લાગે એમાં પણ ઈશ્વરનો વાસ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવા. મિત્રો, ઈશ્વરે પોતાની એવી રચનાઓ કરી છે કે જેનાથી આપણે સુંદર મજાનો રસ મળે. જેમ કે આપણે સુંદર મજાની નદી હોય, પર્વત હોય, ડુંગર હોય, સુંદર મજાના બાગ છે, સુંદર મજાનું જંગલ છે, આમાંથી આપણે રસ મળે છે. એટલે વિવિધ રચના કરી છે અનેક રસ લેવા માટે. અને સીમ થકી જીવ થયો કહે દાસ. મિત્રો, એ ઈશ્વર આપણે બધા એક જીવ છે. આ જીવની રચના કેમાંથી થઈ? તો કે શિવમાંથી. આ અનેક રસ લેવા માટે થઈ અને ઈશ્વરે શિવમાંથી જીવની રચના કરી છે. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખતે કનક કુંડળ વિશે વેદના. વેદ એટલે અગાઉ તમને વાત કરી, એ વેદની અંદર તો એમ કહેવામાં આવ્યું છે કે શ્રુતિ સ્મૃતિ સાખતે. મિત્રો, શ્રુતિ એટલે આમ તો સાંભળવું થાય, પણ અહીં અર્થ એવો થાય, સ્મૃતિ એટલે વેદ અને સ્મૃતિ, સ્મૃતિ એટલે યાદ થાય. પણ મિત્રો, અહીંયા આપણે જે વેદ પછીના ધર્મશાસ્ત્રો લખાણા છે એની વાત છે. સાખ, સાખ એટલે પ્રમાણ. આપણે કોઈ કહે ને કે પ્રૂફ શું, એમ સાચું શું, તો વેદની અંદર પણ એની સાબિતી મળે છે. કનક કુંડળ વિશે ભેદ ન. કનક એટલે મિત્રો સોનું થાય, અને કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. આ બેમાં કોઈ તફાવત નથી હોતો. કઈ રીતના કવિ કહે છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તું હેમનું હેમ. મિત્રો, આપણે સુંદર મજાના સોનાના ઘરેણા હોય એ બધા સોનાના જ હોય છે. ઘાટ ઘાટ એટલે અલગ અલગ આકાર આપીએ, આપણે કાનમાં પહેરવાનું, નાકમાં પહેરવાનું, હાથમાં પહેરવાનું, અલગ અલગ ઘરેણું બનાવીએ. એ ઘરેણા બનાવ્યા પછી એના નામ જુદા જુદા કહીએ છીએ, પણ અંતે તો એ શું છે, હેમનું હેમ. હેમ એટલે સોનું છે. સોનું કોઈ દિવસ બદલતું નથી, એના નામ જુદા જુદા હોય છે, પણ સોનું તો સોનું રહે છે. પછી ગ્રંથ એ ગરબડ કરી વાત નવ ખરી કરી જેને જે ગમે તેને પૂજે. ગ્રંથે ગરબડ કરી, ગ્રંથે ખુદે કઈ ગરબડ નથી કરી, વાત નવ ખરી કરી એટલે ગ્રંથને આપણે સમજવામાં કઈ ખોટી વાત કરી લીધી છે. એટલે કહ્યું કશું અને સાંભળ્યું કશું એના જેવી વાત છે. ગ્રંથે કઈ કીધું અને આપણે સમજ્યું બીજું. જેને જે ગમે તેને પૂજે, જેને એમ થાય કે કોઈ એમ કે મને કૃષ્ણ ભગવાન છે એ મારા ઈષ્ટદેવ છે, કોઈ એમ કે મારે શિવ ઈષ્ટદેવ છે, કોઈ એમ કે મારે રામ ઈષ્ટદેવ છે, આવું માની લીધું છે. જેને જે ગમે તે એના ભગવાન. મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મને એમ સૂચે. ઘણા લોકો એમ કે મારા મનની અંદર વચનથી કર્મથી જે માની લીધું એ જ સત્ય છે, મનની અંદર એ સૂચે છે કે દેખાય છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટન તરો એ પાસે. મિત્રો, અહીંયા કવિ શું કહેવા માંગે છે, વૃક્ષમાં બીજ, સુંદર મજાનું વૃક્ષ હોય એમાં અસંખ્ય લાખો બીજો હોય છે, અને એ જ બીજમાં એક એક બીજની અંદર એક એક વૃક્ષની તાકાત હોય છે. એટલે કીધું કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જે પાસે. પટંતરો એટલે પડતો થાય, એટલે કે અહીંયા શું કહેવાનું છે, અંતર મન. મનને જો આપણે ઉઘાડીને, આપણે આપણા મનની અંદર શું છે તો કે ઈર્ષાઓના કાટ લાગી ગયા છે, આ બધું ખોલીને આપણે જોશું. કોઈ વસ્તુ છે કે પડદો ઢાંકેલો હોય, પડદાને સાઈડમાં કરવાથી બધી વસ્તુ દેખાય છે, એમ આપણા મનને પણ જો આપણે ખોલશું તો સુંદર વસ્તુ દેખાશે. ભણે નરશયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ભણે એટલે કહે છે, નરશયો એટલે નરસિંહ મહેતા શું કહે છે કે મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. જો ઈશ્વરને આપણે પ્રગટ કરવા હોય, પ્રગટ એટલે હાજર કરવા,
पृथ्वी पर दुनिया में दरेक व्यक्ति અને વસ્તુ સાથે જો પ્રેમ કરવાથી ઈશ્વર સાથે પ્રેમ કરવાથી ઈશ્વર છે અહીંયા પ્રગટ થશે એવી સુંદર મજાની વાત આ કવિએ કવિતામાં કરી છે।